રાજસ્થાનના સૌથી પ્રિય તહેવાર હોળી ધૂળેટી આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાંથી મજૂર વર્ગ રાજસ્થાન તરફ પ્રયાણ કરતો હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ માર્કેટયાર્ડોમાં 7 દિવસ માટે મિની વેકેશન જાહેર કરવામાં આવતું હોય છે અને આ 7 દિવસ બાદ ફરીથી ડીસા માર્કેટયાર્ડ ધમધમતા થશે હોળી અને ધૂળેટીનો પર્વ આમ તો રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લાએ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાને કારણે બનાસકાંઠા જિલ્લામાં પણ લોકો હોળી અને ધૂળેટીના પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે બનાસકાંઠા જિલ્લામાં ખાસ હોળીના પર્વ નિમિત્તે નાના બાળકોની ઢૂંઢનું એક આગવું મહત્વ રહેલું છે હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી અને હોળિકા માતાના દર્શન કરતા હોય છે અને બીજા દિવસે ધૂળેટીની ઉજવણી કરતા હોય છે આમ બનાસકાંઠા જિલ્લામાં પણ રંગેચંગે દર વર્ષે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ હોળીનો તહેવાર આવતા ડીસાગંજ બજાર 7 દિવસ સુધી બંધ રહે છે અને 8 થી 8 દિવસની રજા બાદ શરૂ થતું હોય છે માર્કેટ 7 દિવસ બંધ રહેવા પાછળના મુખ્ય કારણની વાત કરવામાં આવે તો ડીસા શહેર રાજસ્થાનની સરહદને અડીને આવેલું શહેર છે અને આ શહેરમાં આવેલા માર્કેટયાર્ડમાં મોટા ભાગના મજૂરો રાજસ્થાનથી મજૂરી કરવા માટે આવતા હોય છે અને રાજસ્થાનમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોવાને લીધે હોળીના તહેવારને લઈ રાજસ્થાનથી આવતા મજૂરો હોળીની ઉજવણી કરવા માટે રજા પર ઉતરીને રાજસ્થાન પોતાના વતન જતા રહેતા હોય છે અને હોળીની ઉજવણી સંપન્ન કર્યા બાદ શીતળા સાતમ બાદ એટલે કે 8મના પરત ફરતા હોવાને લીધે 8 દિવસ સુધી ડીસા માર્કેટયાર્ડને બંધ કરી દેવાની ફરજ પડે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી બાદથી શીતળા સાતમની ઉજવણી કર્યા બાદ મજૂરો પરત ફરશે બજાર સમિતિ ડીસાના મુખ્ય માર્કેટયાર્ડમાં માર્ચ એન્ડિંગ તેમજ હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે માર્કેટયાર્ડની હરાજીનું કામકાજ તારીખ 27/3/2021થી 4/4/2021 સુધી એટલે કે 9 દિવસ માટે માર્કેટયાર્ડનું કામકાજ સંપૂર્ણ રીતે બંધ રહેશે બનાસકાંઠા જિલ્લામાં ડીસાને વેપારી મથક માનવામાં આવે છે જેના કારણે ડીસા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં દરરોજની ખેડૂતો રાયડો જીરું બટાટા અને અન્ય પાક લઈને માર્કેટયાર્ડમાં બનાવવામાં માટે લાવે છે પરંતુ આવતીકાલથી શરૂ થતા હોળી ધૂળેટીના પર્વને લઈ તમામ રાજસ્થાનથી મજૂર વર્ગના લોકો હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવા રાજસ્થાન તરફ જતા રહ્યા છે અને જેના કારણે 7 દિવસ માટે ડીસા માર્કેટયાર્ડમાં મિની વેકેશન આપવામાં આવ્યું છે આ વેકેશન પૂર્ણ થયા બાદ ફરી ડીસાનું માર્કેટયાર્ડ આવકોથી ધમધમતું થશે ત્યારે ખેડૂતોને પણ આ મિની વેકેશન બાદ સારા ભાવની આશ લગાવી રહ્યા છે